વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે યોજાયેલ કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠકમાં એક કાર્યકર્તાઓએ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કોંગ્રેસનો કોઈ બાપ નહીં હોવાનું કહી બળાપો કાઢતા જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં સોપો પડી ગયો હતો. વલસાડ જિલ્લા કોંગ્રેસમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે ઉથલ પાથલ જોવા મળે છે. એક સમયના કોંગ્રેસના પાયાના ગણાતા એવા પીઢ કાર્યકર્તા જીતુભાઈ ચૌધરી સહિતના અનેક મોભીઓ પક્ષને છોડીને જતા કોંગ્રેસ પક્ષમાં શૂન્ય અવકાશ જોવા સર્જાયો છે. આ ઉપરાંત રાસા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં પણ જૂથબંધી વકરી રહી છે. ત્યારે ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે યોજાયેલી વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં એક કાર્યકર્તા જિલ્લા કોંગ્રેસમાં કોઈ બાપ નથી તેવું કહેતા કારોબારીમાં સોંપો પડી ગયો હતો. અને વધુમાં તેમણે કાર્યકર્તાઓની પાર્ટીમાં વિભીષણ હોવાના કારણે જિલ્લામાં કોંગ્રેસ હારી જતા હોવાનું કહેતા વિવાદ ઉભો થયો હતો. બનાવવા પડે અને સ્ટ્રેટેજીને ઇમ્પ્લિમેન્ટ કરવા પડે તો તમે ઇલેક્શન જીતી શકો. સોશિયલ મીડિયાની વાત કરીએ, જયશ્રીબેને કદાચ મને વખતા નહીં હશે, હું તમને કેમ કે વલસાડ જિલ્લામાં 5000 ઉપર મારા ફેસબુક ફ્રેન્ડ છે, હું નામ આપું તમને, વિપુલ ગોયલ, જયશ્રીબેન, મેહુલભાઈ, કયું મીડિયા, રાકેશ રાય, 6-7 જણાઓ છે જે પોસ્ટ મૂકે અને લાઈક કરે, લડે એવા એવા ભગ્યાત સવાલોના જવાબ બી અમે લોકોને આપીએ છીએ. કેમ માય બાપ નથી આપણી પાસે કોઈ? 2002 થી ઉમરગામ તાલુકામાં વિધાનસભાનો ઉમેદવાર નક્કી નથી કરી શકતા. એઆઈસીસીના મેમ્બરો વલસાડ જિલ્લાના છે 2 જણા, એ લોકોને ખબર નહીં પડે કે ઉમરગામ તાલુકામાંથી કોણ વ્યક્તિ જીતી શકે. બહારનો પ્રભારી આવી નક્કી કરશે કે ઉમરગામમાં એમએલએ કોણ બનશે. મેન્ડેટ આવી જાય, ફોર્મ ભરી આવે, 10 મિનિટમાં મેન્ડેટ કેન્સલ થઈ જાય, કાર્યકર્તાઓ કોની પાસે જવાના? તમે મને કહો, આજે કોઈ અમને પ્રશ્ન પૂછે કે તમારી પાસે તાલુકા પંચાયતની મળે, જિલ્લા પંચાયતની મળે, નગરપાલિકાની, તમારી પાસે સીએમ ની મળે, તમારી પાસે વિરોધ પક્ષના નેતા નહીં મળે, તમે કરશો શું? વિકાસના કામ તમે લાવશો ક્યાંથી? કોઈ જવાબ છે નથી. આપણે મિટિંગો કરશે, મોટી મોટી વાતો કરું, કઈ થવાનું મળે નહીં. અને આ સોશિયલ મીડિયાની તાકાત તમને કેમ? આ પ્રાઇમ મિનિસ્ટર સોશિયલ મીડિયાથી બનેલો છે, એ કોઈ માણસથી બનેલો નહીં મળે, સોશિયલ મીડિયાથી બનેલો છે. રામ લઈ લીધો એ લોકોએ, રામ કોનો તો ભાજપનો, કોંગ્રેસનો નહીં મળે, રામ કોંગ્રેસનો નહીં મળે, ભાજપનો. સાથે આરએસએસની અમે કરેલી, એવી રીતે કરેલી અમને ખબર છે, આરએસએસ હું હતું તે બી ખબર છે, ને ભાજપ હું હતું તે બી ખબર છે. કોંગ્રેસ યુક્ત કરવા ગયા તો કોંગ્રેસ, કોંગ્રેસ મુક્ત કરવા ગયા તો કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું. કોઈ બોલતું નહીં મળે, વિરોધ કરવાની બી તાકાત જીપો. તમે જીતો કેમ ને? મોદીને ગાળ દેવાનું હોય બંધ કરો. હવે હિકો કે મોદી કેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર બન્યો, કેવી રીતે સત્તા લીધી, એ સત્તા લેવા માટે આપણે શું કરવા જોઈએ? નલ્લામાં નલ્લા કાર્યકર્તા ઉપર બર્થડેનો લેટર આવે હતા, બર્થડેનો લેટર આવે, નરેન્દ્ર મોદીને સાઈન વાળો, સી આર પાટીલની સાઈન વાળો, વિજય રૂપાણીને સાઈન વાળો, મને અર્જુન મોઢવાડિયા ખાલી ફોલોઅપ કરે, દર વખતે મેસેજ આવે એના, બાકી કોઈ નેતાના મેસેજ નહીં આવે. જનધનમાં બી હતો ને પેલું જનમિત્ર, કે હું હતું જનમિત્ર, જનમિત્ર બી હતો, કોઈ સંપર્ક નહીં મળે. હું યુથ કોંગ્રેસ જનરલ સેક્રેટરી હતો 2003માં, તે વખતે જનરલ કોંગ્રેસે કોઈ કામ કરવાનું રહેતું નહીં હતું, મેક્સિમમ કામ અમે લોકો કરતા હોતા, 10-15 દિવસે કંઈ ને કંઈ નવું નવું કામ કરતા, બ્લડ કેમ્પથી લઈને દુનિયાભરના એક્ટિવિટી અમે કરતા, કોંગ્રેસને જીવતું રાખતા. આજે ઓકેશનલી મિટિંગ થાય, આ તો વિપુલ ગોયલે ખાલી મને મેસેજ મોકલ્યો કે કારોબારની મિટિંગ છે એટલે આવ્યો, બાકી મને ખબર બી નહીં પડે. સોશિયલ મીડિયા પર આજે તો એટલી બધી સિસ્ટમ છે, તમે ઉમરગામ તાલુકો વોટ્સએપ ગ્રુપ બનાવો, જિલ્લાનું વોટ્સએપ ગ્રુપ બનાવો, ફેસબુકનું ગ્રુપ બનાવો, નથી. મોટા નેતાઓ કોઈ લાઈક બી નહીં કરે, કોમેન્ટો નહીં કરે, એ લોકોની મસ્તીમાં મસ્ત સત્તા લેવી, પ્રમુખ બનવું, પ્રમુખ બનવું, મંત્રી બનવું, કંઈ તો મોટી વાત નહીં બને. ભાજપમાંથી અમને બહુ ઓફર આવી ભાઈ, આ ફલાણી પોસ્ટ આપું, ડિગ્રી પોસ્ટ આપું, અમે પોતે કેટલા કેપેબલ કે રાજ્યમાંથી એવું પોસ્ટ લઈને મૂકી દઈએ, પણ ઘેટાની હાથે ચાલવા કરતા તો વાર બંધીને એકલા દેવતા હાલ કઈ જરૂર નહીં મળે. બાકી ઘણા બધા મિત્રો મારા તો પેલા કોંગ્રેસમાંથી આપણી હાથે ઉઠતા 2002 થી, એ બધા ભાજપમાંથી, એ લોકોની પરિસ્થિતિ હું તો આપણને ખબર છે. આ જીતુ ચૌધરીને પૂછો નહીં, મારે એને કહેવા પડ્યો પેલો સ્ટેટસ બદલ કઈ તાર વોટ્સઅપનું, તેમ કોંગ્રેસ તો ફેસ છે હજુ, હું વાત કરે આ પરિસ્થિતિ છે, આ એ લોકોની પરિસ્થિતિ છે. આપણે એ લોકોની જગ્યા પર કામ આજે કમ્પેરિઝન કરો ને, ભાજપને કોંગ્રેસ કઈ જગ્યા પર છે તે ભાજપ 1 નંબર, ને આપણે 100 પર 100 માં 0 પર નહીં મળે. કેમ નહીં મળે? કોઈ જગ્યા પર જ નહીં મળે. આજે આ પાય ભાઈ કોઈ લોકો હું આ ફલાણો છું મને ખબર જ નહીં મળે, તો એ જવાબદારી કોની થાય? તાલુકા સંગઠનની, જિલ્લા સંગઠનની, કે કાર્યકર્તાની? અને વિધાનસભાના ઇલેક્શનમાં અત્યારે તમને સ્પષ્ટ કેમ, કદાચ મારી રજૂઆત તમે મા ઉપર પહોંચાડે તો ઠીક છે, બાકી નહીં પહોંચાડે તો કાંઈ નહીં, એટલા મેં નિષ્ક્રિય લેવાનું કારણ એ આ છે. વિધાનસભાનો ઉમેદવાર તમે નક્કી કરી નાખો અને તાલુકામાંથી એક જ નામ મોકલો ને એને હકો કે સરપંચ જીતાડી લાવો, આ તો ઇલેક્શનના 5-4 પહેલા પેલો બિચારો ટેન્શનમાં ટિકિટ મળે કે નહીં મળે, મળે કે નહીં મળે,
એટલે નક્કી જ નહીં કરી શકીએ આપણે કે ભાઈ ઉમેદવાર કોણ રહેશે આપણે.